માર્ચની શરૂઆત થાય એટલે હલકી હલકી ગરમી પડે. ઘણા લોકો તો એમ પણ કહેતા હશે કે ગરમી હવે પડવા જ લાગી છે. થાકેલા પરસેવાથી રેબ જે પાવીને ઘરે બેસો અને હાથમાં કંઈક ઠંડુ હોય પણ એની સાથે સાથે કંઈક સ્વાદિષ્ટ વ્યંજન તો હોવું જ જોઈએ ને. નમસ્કાર, તમારું સ્વાગત છે ફાઇવ સ્ટાર તડકામાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય રેડિયો દેસી તુવેર દાળ, અને તમારી સાથે હું છું હિના. તો આજે એવા જ સ્વાદિષ્ટ વ્યંજનોનો એપિસોડ છે જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. તો આપણી સાથે જોડાયા છે હોમ શેફ ફોરમ ગાંધી. ફોરમબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ. ફોરમબેન, તહેવારોનો રંગ હોય ત્યારે આ તહેવારોના રંગમાં જો બે વસ્તુ બહુ સરસ બનાવી હોય તો એ કઈ બનાવી શકાય, સ્વીટમાં અને પછી તીખામાં? અત્યારના હોળીની સીઝન આવે છે તો હોળીમાં તો મેઇનલી અત્યારના ગુજિયા સૌ બધાના ફેવરેટ હોય. બિલકુલ. તો આજે તમે બે પ્રકારના ગુજિયા બનાવવાના છો, એક સ્વીટ અને એક તીખા. હા, તો અત્યાર સુધી બધાએ તીખા નહીં પણ સ્વીટ ગુજિયા ખાધા છે, તો બનાવવાની શરૂઆત કરીએ. હા, ચોક્કસથી. આજે આપણે બનાવશું ઠંડાઈના ગુજિયા. વાહ, ઠંડાઈના ગુજિયા. અત્યારે આપણે બનાવશું ઠંડાઈનો મસાલો, જેમાં આપણે યુઝ કરશું કાજુ, બદામ, પિસ્તા, કાળા મરી, એલચી, ખસખસ અને કેસર. ઓકે, આનું મિક્સન કરીને આપણે અત્યારે બનાવ્યો છે ઠંડાઈનો મસાલો. અને મેઇનલી આમાં આપણે યુઝ કરશું વરિયાળીનો પાવડર, વંડરનો વરિયાળીનો પાવડર યુઝ કરશું. અત્યારની સીઝન ગરમીની સીઝન છે તો વરિયાળી આપણને ઠંડક આપશે, એની માટે આપણે એમાં વરિયાળીનો પાવડર વધારે યુઝ કરશું. બિલકુલ, એટલે કે જે લોકો ઠંડાઈનો મસાલો જો ઘરેથી બનાવવા માંગતા હોય, બહારથી નથી લાવો, તો એમના માટે એક સરળ રેસીપી બતાવી દીધી છે ઠંડાઈનો મસાલો. બસ ઘરે પછી ઠંડાઈની મજા માણવાની છે. બનાવવાની શરૂઆત થઈ. આપણી પાસે આ માવો છે, મોળો માવો છે, મેં એને શેકી લીધો છે. એમાં ભૂરું ખાંડ છે, ઈ એમાં આપણે એડ કરશું. જરૂર મુજબ એમાં આપણે નાખશું. ફોરમબેન, ભૂરું ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય? હા, વાપરી શકાય. ઓકે. અને આમાં આપણે ઠંડાઈનો મસાલો જે બનાવ્યો હતો એ ઉમેરશું. બિલકુલ, એટલે કે 2 ચમચી કે 3 ચમચી જેટલું મિશ્રણ હોય એટલું. હા, એના માપથી આપણે ઠંડાઈનો મસાલો ઉમેરશું અને આપણે આમાં વરિયાળીનો પાવડર છે એ ઉમેરશું. બરાબર. ખાસ આ રેસીપીનો એકદમ સ્વાદ આવે એની માટે મેં વંડરનો વરિયાળીનો પાવડર યુઝ કર્યો છે, એ આપણે ઉમેરશું. વંડરના વરિયાળીનો પાવડરનો અલગ જ ટેસ્ટ છે, એનાથી રેસીપીમાં વરિયાળીના પાવડરથી સ્મેલ પણ આવશે, એટલી સુગંધ બી આવશે એની. ઓકે. એક ચમચી ઉમેરશું. બરાબર. મિશ્રણને આપણે મિક્સ કરી લેશું બધું. એટલે ઉપરથી આપણે કાજુ બદામ કે એવું કઈ નાખવાની જરૂર નહીં, આપણે ઠંડાઈના પાવડરમાં ઓલરેડી બધું ઓલરેડી બધા ડ્રાય ફ્રૂટ્સ આવી ગયા છે. તો ફોરમબેન, તમે સુરતથી અહીંયા અમારા દર્શકોને એટલે જે જનતા જોઈ રહી છે એમને સરસ ગુજિયા શીખવાડવા આવ્યા છો, ત્યારે સુરતની જે સૌથી વધારે ખવાતી સ્વીટ વાનગી કઈ છે? ત્યાંની વધારે સ્વીટ વાનગી તો ત્યાંની ઘારી છે, ઘારી જ વધારે છે, ફેમસ એ જ ખવાય છે બધાને. બધી મતલબ કોઈ બી પ્રસંગ હોય કે કોઈ બી તહેવાર હોય એમાં ઘારી જ ખવાય છે. દેખો ફોરમબેન, તમે છો રાજકોટના, તો સુરત અને રાજકોટ આ બેમાંથી કોઈ એક ફૂડ પસંદ કરવામાં આવે તો ક્યાં જશો? રાજકોટ. બિલકુલ. અને આપણે હાથેથી બી આપણે મિક્સ કરી દઈએ એટલે સરસથી એનું બાઇન્ડિંગ આવી જાય. આમ ટેસ્ટમાં તમે તરત કહી દીધું રાજકોટ, સુરતવાળાને ખોટું ના લાગે, તો આમ ટેસ્ટમાં કેવી રીતે તમને આમ એ થાય? પણ પહેલાથી જ બોર્ન એન્ડ બ્રોટઅપ રાજકોટમાં છે, મેરેજ પછી અત્યારના હું સુરત છું, તો પણ હજી ટેસ્ટ સુરતનો એટલો આવ્યો નથી એટલે રાજકોટનો ટેસ્ટ હજી જીવવું પડશે. ઓકે, રાજકોટમાં સૌથી વધારે સ્વીટમાં શું ખવાય છે? ત્યાંનું અત્યારના જોઈએ તો સવારના ઉઠીને જલેબી ફાફડા. રાજકોટવાળાની સવાર ના પડે જલેબી ફાફડા ના ખાય તો. દેખો, એ તો અમદાવાદમાં બી એવું જ છે, જ્યાં સુધી જલેબી ફાફડા ના ખાય ત્યાં સુધી સવાર ના પડે. આ સરસથી મિક્સ થઈ ગયું છે. બરાબર. આ તો આપણે ઠંડાઈનો મસાલો નાખીને ગુજિયા બનાવી રહ્યા છે, હજુ સ્વીટમાં બીજું શું નાખી શકાય? હજી આમાં તમે આપણે જે મહારાષ્ટ્ર સ્ટાઇલથી બનાવવા હોય તો આમાં ટોપરું છે અને રવો અને એની સાથે ગોળ એ મિક્સ કરીને બી આપણે બનાવી શકીએ. આ મિશ્રણ સરસથી બાઇન્ડ થઈ ગયું છે. આપણે હવે ગુજિયા વાળી લેશું. એની માટે આ મેંદાનો લોટ છે, એમાં મુઠ્ઠીભર મેં ઘીનું મોણ નાખ્યું છે અને મેંદાનો લોટ બાંધી લીધો છે. બરાબર. એમાંથી એક નાનું લુઓ લઈ અને વણી લેશું.
હોળી આવે એટલે બધાના ઘરમાં ગડિયા ગુજિયા બનવાની ચાલુ થઈ જ જાય. હા યસ, ગુજિયા વગર તો હોળી ના મનાવે એના જેવું છે. સારી વાત છે. આવી રીતના નાની આપણે પૂરી વણી લેશું. બરાબર. 1.5 ચમચી જેટલું સ્ટફિંગ આવી રહેશે આપણે નાના ગુજિયા કરીએ તો. પરમભાઈ બીજી કઈ કઈ તમે અલગ એકદમ સરસ નવી વાનગીઓ બનાવો છો? બીજી તો ઘણી છે ઘરમાં બનાવતા હોય રેગ્યુલરમાં. મારા હસબન્ડને વધારે મતલબ તીખું ચટપટું ભાવે છે તેની માટે ચાટ્સ ને એ બધું બનાવું છું. દેખો ચાટમાં કઈ તમે નવી બનાવી હતી? પાલક ચાટ છે. પાલક ચાટ, વાહ. થોડું પાણી લગાવશું અહીંયા. ઓકે. અને વાળીને સરખી રીતના સીલ કરી દેશું એટલે સ્ટફિંગ બહાર ના નીકળી જાય. કેમ કે આને આપણે ઘીમાં તળવાનું છે. હા, એટલે એનું ધ્યાન રાખવું, એનું ધ્યાન રાખવું પડશે. નહીં તો ઘીમાં બધું ફૂલી જશે તો ઘી ખરાબ થઈ જશે. અને આપણે સાઈડથી આમ કાંગરી વડે એમ આપણે ગુજિયાને ફોલ્ડ કરતા જશું. ઓકે. આવી રીતના ચપટી લઈને અહીંયાથી દબાવશું અને આવી રીતના એને વાળતા જશું. ફોર્મેટ ગુજિયા તો રેડી થઈ ગયા છે, બસ એને ડીપ ફ્રાય કરીને ગરમા ગરમ ખાવાના છે. ગુજિયા રેડી છે, એને આપણે ઘીમાં ડીપ ફ્રાય કરી લેશું. જે બાજુ કાંગરી આપણે વાળી છે એ બાજુથી આપણે ઊંધા મૂકશું એટલે અહીંયાથી સરખીતના ફ્રાય થઈ જાય. બરાબર. અને ધીરા ગેસે આપણે એને ફ્રાય કરશું. ફોરમભાઈ તમારે 2.5 વર્ષની બહુ સરસ ક્યુટ દીકરી છે, તો એ દીકરીના ફૂડમાં તમે શું ધ્યાન રાખો છો? વધારે અત્યારના એને તીખું નથી ખવડાવતી, એ વધારે હું એને ધ્યાન રાખું છું કે તીખું આપણે ઓછું ખવડાવીએ. અને બધું બી ખાય છે, મતલબ શાક રોટલી દાળ ભાત બધું જ. હા, એટલે વધારે એને જે સૌથી વધારે શું ભાવે એના મમ્માના હાથનું? મમ્માના હાથનું સ્વીટ ભાવે છે એને. લાવે એવું હોય રાજકોટ વાસીઓને સ્વીટ બહુ જ ભાવે. હા, રાજકોટ વાસીઓને બહુ સ્વીટ ભાવે. આમ ગુજિયાની સ્વીટનેસ તો જોરદાર હોય પણ જ્યારે ઘીમાં જાય ત્યારે ઓર એટલી સરસ સુગંધ આવે છે કે ખાવાની એટલી સખત ઈચ્છા થઈ જાય. ગુજિયા છે એ મેઈનલી નોર્થ સાઈડની રેસિપી છે. આપણે બનાવીએ તો ઘૂઘરા, અને આપણે ચાસણીમાં આને ડુબાડીને પછી આપણે એને સર્વ કરશું તો નોર્થ સાઈડના ગુજિયા બની જશે. બરાબર. એકદમ સરસ બ્રાઉન કલરના ગુજિયા તૈયાર થઈ ગયા છે. હા, આઉટર લેયર સેજ બ્રાઉન થાય એટલું જ, અને ધીરા ગેસે તળણ, કેમ કે અંદર માવો છે. બિલકુલ. તો માવામાં પછી છૂટું પડી જવાની બીક લાગશે એટલે લાગે છે કે આપણા ગુજિયા રેડી થઈ ગયા. હા, આઉટર લેયર એકદમ બ્રાઉન સરસ ક્રિસ્પી થઈ ગયું છે. આપણે કાઢી લેશું ગુજિયાને. ગુજિયા તળાઈને રેડી છે. બિલકુલ. થોડાક ઠંડા થશે પછી એને આપણે ચાસણીમાં ડિપ કરશું. ઓકે. પરમબેન આપણે ગુજિયામાં જે ખાસ ચાસણી કઈ લઈશું? આમાં છે ને જાડી, આપણે બે તારની ચાસણી જોશે, એક તારની ચાસણી નહીં થાય. કેમ કે આ ગુજિયા છે તળાઈને જે આપણે એમાં ડિપ કરીએ તેની પર સરસથી ગ્લેઝ આવી જાય એ રીતના આપણે, એટલે બે તારની ચાસણી જોશે. બિલકુલ. ગુજિયા ઠંડા થઈ ગયા છે, આપણે ચાસણીમાં એને ડિપ કરી દઈશું. ઓકે. ચાસણીમાં આપણે ડીપ કરીને લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં. ગુજિયા રેડી છે, આપણે એની ઉપર કેસર ભભરાવશું. અને આ ગુજિયાને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે આપણે એની ઉપર ભભરાવશું વંડરનો વરિયાળી પાવડર.
તો મારા ટ્વિસ્ટ અને ટેસ્ટથી બનાવેલી ઠંડાઈ ગુજિયા રેડી છે. એની ઉપર મેં વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે મંડળનો વરિયારી પાવડર યુઝ કર્યો છે, તો આ ટેસ્ટ માટે રેડી છે. તમે ચાખીને બતાવો કેવી બની છે. બિલકુલ. તો જ્યારે આવી કોઈ જોરદાર એકદમ ટેસ્ટી લાગતી ઠંડાઈ ગુજિયા હાથમાં હોય તો પછી રાહ થોડી જોવાય. તો ફોરમબેન, સ્વીટ સરસ મજાના ગુજિયા બાદ હવે થોડું કંઈક ડિલિશિયસ સ્પાઈસી જોઈએ, તો તીખા ગુજિયા બનાવવા માટે શું જોઈએ છે? તીખા ગુજિયા માટે અત્યારના પહેલાં આપણે સ્ટફિંગ રેડી કરશું, જેમાં આપણે બટેટા, વટાણા અને બીજો નોર્મલ મસાલો યુઝ કરીને સ્ટફિંગ રેડી કરશું. બિલકુલ, સ્ટાર્ટ કરશું. બિલકુલ, બનાવવાની શરૂઆત. તેલ ઉમેરશું. બિલકુલ. ત્યારબાદ બ્લાન્ચ કરેલા બટેટા છે, બરાબર, એ ઉમેરશું. બ્લાન્ચ કરેલા વટાણા છે. વાટેલા અધકચરા લીલા મરચા છે. સ્વાદ મુજબ મીઠું, અને આમાં બીજો કોઈ બી મસાલો નહીં આવે, ગરમ મસાલો યુઝ કરવાનો છે. બરાબર. મિક્સ કરી લેશું. થોડુંક બટેટાને પ્રેસ કરી દેશું, કેમ કે આપણે સ્ટફિંગમાં લેવાનું છે. મોટા પીસીસ હશે તો બાર મતલબ ફુગરા વળશે નહીં સરખા. બરાબર. આપણું સ્ટફિંગ રેડી છે, એને થોડું ઠંડુ થવા દેવું પડશે. બરાબર. ગુજિયા તો એકદમ ઈઝી જ છે, તમે ખાલી સ્ટફિંગ રેડી કરી દો. જો તમારી સાથે કોઈ બે જણા હોય ગુજિયા બનાવવા માટે તો બહુ ઝટપટ બની જાય. સાચી વાત છે. આને બી આપણે ઘૂઘરાની જેમ જ કાંગરી વાળીને કરશું. બીજો કોઈ બી શેપ તમને દેવો હોય તો તમે તમારી રીતે દઈ શકો. બિલકુલ. કિનારી સરખી સીલ થઈ જાય એવી રીતના જ કરવાનું છે. બરાબર. ગુજિયા તો રેડી થઈ ગયા છે તીખા, બસ એને ડીપ ફ્રાય કરવાની વાત. હા, એને આપણે ડીપ ફ્રાય કરવાના છે.
પરમબેન, આમાં કઈ ચટણીનો ઉપયોગ થશે? આમાં આપણે લાલ મરચાની ચટણી, લાલ મરચાને મેં 5-6 કલાક પલાળીને રાખ્યા છે બરાબર, અને એમાં લસણ નાખી અને વાટી લીધા છે બરાબર, અને પછી જે લીલી ચટણી છે એમાં સિંગને એ મેં પલાળી લીધી છે 4-5 કલાક માટે, અને એમાં પલળી જાય પછી એના ફોતરા કાઢી લેવાના છે અને એને વાટી એમાં લીલું મરચું, હળદર, લીંબુ અને ખાંડ એ નાખીને ચટણી બનાવી છે બરાબર. લીંબુ થોડું ચડિયાતું નાખવું પડશે અને મરચું, તીખું મરચું યુઝ કરવું પડશે, તો એ ચટણી, હા, લીલા મરચા તીખા યુઝ કરવા પડશે. અને બહુ જ આમ ધીમી તાપ પર એને, હા, ધીમે તાપે ચડવા દેવા પડશે. તો પરમબેન, ઘૂઘરાનો સરસ એકદમ લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે ને સરસ મસ્ત સુગંધ પણ આવી રહી છે. હવે આપણે એને કાઢી લઈશું. તો ઘૂઘરા તણાઈને રેડી છે, હવે થોડા ઠંડા થાય એટલે આપણે એને ચટણી સાથે સર્વ કરશું. તો પરમબેન, સરસ મજાના તીખા ગુજિયા તૈયાર તો થઈ ગયા છે, પણ આ ગુજિયા એકલા સારા નથી લાગતા, તેની જોડે ચટણી, મસ્ત સિંગ હોય તો ઓર મજા આવે. હા, એને આપણે સર્વ કરશું બધી ચટણી સાથે. થોડું પ્રેસ કરીને, કેમ કે ચટણી અંદર જશે તો જ એનો ટેસ્ટ આવશે. હા, મેં કીધું એમ પ્રમાણે સિંગની ચટણી છે બરાબર, એ નાખશું. લસણ અને લાલ મરચાની ચટણી છે. ખજૂર આમલીની ચટણી છે બરાબર. આ ઘૂઘરા મસાલા સિંગ વગર તો અધૂરા છે. બિલકુલ. દાડમ, તો રેડી છે મારા ટ્વિસ્ટ અને ટેસ્ટ સાથેના મસાલા ગુજિયા. તમે ટેસ્ટ કરીને બતાવો કેવા બન્યા છે.
બિલકુલ. તો આ મસાલા ગુજિયા આગળ તો તમામ વાનગી ફિક્કી પડે. હું તો આજે જ બનાવવાની છું અને આજે જ ખાવાની છું. તમારે પણ રાહ નથી જોવાની. તો પોરમભાઈ, તમારા ટ્વિસ્ટ એન્ડ ટર્ન વાળી રેસિપીમાંથી તમને મળે છે તિરુપતિ કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. તો પોરમભાઈ, સરસ મજાના એકદમ સ્પાઈસી ડિલિશિયસ તીખા ગુજિયા માટે તમને મળે છે વન્ડર મસાલા તરફથી આ ગિફ્ટ. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વન્ડર. હલ્દી લાવ, ગરમ મસાલા પાઓ ઓફર. ગુજિયાને જોઈ રહી તો કોઈનું પણ દિલ ખુશ થઈ જાય. તો બસ આપણે લોકોને ખુશ જ કરવાના છે, તમારા પરિવારને પણ ખુશ જ કરવાના છે. બસ આવા સ્વાદિષ્ટ વ્યંજન માટે જોતા રહો 5 સ્ટાર તડકા, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વન્ડર મસાલા, કો પાવર્ડ બાય રેડિયો દેશી તુવેર દાળ.